Namaste, Mitro. ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું તેરમાં આપતા માટે સરકારની શરતો આ વખતે પણ તેરમાં આપતામાં વિલંબ થશે કે નહીં તથા મિત્રો તેરમાં આપતાની તારીખ શું છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું પણ તે પહેલાં જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર તમને મળતા રહે તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ જોઈએ તો સત્તર ઓક્ટોમ્બરે બારમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો જેમાં આઠ કરોડથી વધુ ખેડૂતોને સોળ હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી મિત્રો હવે ફરી એકવાર દેશના કરોડો ખેડૂતો તેરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હપ્તો સમય પહેલાં બહાર પાડવામાં આવશે પરંતુ મિત્રો કૃષિ મંત્રાલયે કોઈ સત્તાવાર અપડેટ આપ્યું નથી પરંતુ જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે મિત્રો પીએમ કિસાન યોજનાના નવા ખેડૂતોએ કેટલાક દસ્તાવેજો અપડેટ કરવાના રહેશે મિત્રો હવે ખેડૂતો ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી દ્વારા તમારી યોગ્યતા સાબિત કરવી પડશે મિત્રો આ યોજનામાં વધતી છેતરપિંડી અને અનિયમિતતા મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે જેનું સંયુક્તપણે પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો હવે જોઈએ તો મિત્રો ખેડૂતોના જમીનના કાગળોની ચકાસણી હજુ સુધી થઈ નથી જેના કારણે મોટી સંખ્યામાં હપ્તાઓ અટક્યા છે મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ સરળ છે ખેડૂતે ફક્ત તેના વિસ્તારના કૃષિ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો મિત્રો આ આ માટે તમે તમારા જિલ્લા કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક પણ કરી શકો છો જેટલી જલ્દી પાત્રતા ધરાવતા ખેડૂતો કામ પૂર્ણ કરશે તેટલા જ વહેલા પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જૂના ખેડૂતો હોય કે નવા અરજદારો મિત્રો આધાર કાર્ડ થી લઈને જમીન સીડિંગ સુધી દરેક માટે ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો આ દસ્તાવેજોમાં નામ ઉંમર લિંક કેટેગરી આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ખેતરના ઠરાસ અથવા બીએની નકલ અથવા અન્ય ખેતીના જમીન પરના ખેડૂત જમીનનો સમાવેશ થાય છે સાબિત કરતા દસ્તાવેજોના માલિકી પણ ફરજિયાત છે મિત્રો હવે જોઈએ કે તેરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો એવી સંભાવના છે કે એક જાન્યુઆરી બે હજાર રોજ પીએમ કિસાનના તેરમો હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે મિત્રો જો કે તારીખોની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ હપ્તાના નાણાં એક એપ્રિલથી એકત્રીસ જુલાઈની વચ્ચે વચ્ચે સમયગાળામાં ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો બીજા હપ્તાના પૈસા એક ઓગસ્ટથી ત્રીસ નવેમ્બરની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો આ સિવાય ત્રીજા હપ્તાના પૈસા એક ડિસેમ્બરથી એકત્રીસ માર્ચની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો જો પીએમ કિસાન યોજનાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો